सूरत खाते अंबाजी मंदिर में आठम निमित्ते भावि भक्तों की भीड़ उमटी थी। आ उपरांत माताजी दसमना दिवसे नगरयात्रा काढ़वामां आवे छे, जे दरमियान चांदीना रथ में माताजी ने बिराजमान करवामां आवे छे अने नगरजनों ने दर्शन आपवा माटे नगरयात्राए निकले छे, जेमां मोटी संख्या में भावि भक्तों नगरयात्रा नो लाभ ले छे। मारू नाम किरण जितेन्द्र गोस्वामी छे। हूँ आ जूनू अंबाजी मंदिर अंबाजी रोड पर आयु तेना हूँ 60 वर्ष छूँ। मैं आ इंडिया मंदिर दरेके दरेक वस्तु अँ वर्षो थी नवरात्र में बे नवरात्र चैत्री नवरात्र आसो नवरात्र पब्लिक पुष्कर प्रमाण आए थे क्या 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 आए थे। आ दर्शन करने की आज सवार भी आम जो अड़ी वगाड़ी पब्लिक अँ कल वरसाद पड़ो तो वही वरसाद में भी पब्लिक एटलो धसारो एट्ला आरती दर्शन कर पब्लिक ने धन्य भक्तों काम थे। आ माटे आठम भरवा थी લોકોના દુઃખ દુઃખ દર દુઃખ થાય છે અને આ માતાજીના આશીર્વાદ એટલા છે લોકો ક્યાં ક્યાંથી વેસુ અડાજણ પાલ બારડોલી નવસારી બધેથી દર્શન કરવા આવે, વર્ષમાં એકવાર દર્શન કરવા આવે ને આજે આઠમનો મહિમા એટલો છે કે રાતના અઢી વાગ્યાની પબ્લિક અહીંયા કાલે બેસી ગયેલું ના દર્શનથી લોકોને એટલા કામ દર થાય કે લોકોને ગમે એટલી ભીડમાં બી એ લોકો દર્શન કરે, લોકોને ભક્તિનો પબ્લિક ઓછું થાય રસ નહીં થાય એટલા માટે અમે આખો દિવસ સવારથી જે મંદિર ચાલતો બપોરે બી ચાલો રાતના 11 વાગે મંદિર બંધ થાય હજારો સંખ્યામાં પબ્લિક દર્શન કરે એ લોકો માટે અમે વ્યવસ્થા બી કરી છે કે ભાઈ કોઈ પબ્લિકના કઈ ખિસ્સા કાતરું ને બધું નહીં ખાય તેના માટે બી અમે વ્યવસ્થા કે ભાઈ એ લોકોને લાઇનમાં પબ્લિકે દર્શન કરવા અમારે ભક્તોને એક જ નમ્ર વિનંતી છે કે ભાઈ તમે મંદિરમાં દર્શન કરવા આવો ને તો સોનાના દાગીના પહેરીને નહીં આવો, કારણ કે આજે સોનું એટલું મોંઘું છે કે લોકોનો એક ટોળો બી જાય છે તો લોકો બિચારા આખા એમનો એ થઈ જાય, એટલે હું મહેરબાની કરીને કહું તમે દર્શન થાય દાગીના પહેરીને નહીં આવો। આજે આઠમને દિવસે જે પબ્લિક જે થાય છે તો અમારે શું છે કે ઘણા લોકો એવા બી હોય છે કે તમારા દાગીના પછાડી કાપી લે ખબર નહીં પડે, ભીડમાં ચોરો બી આવે છે એટલે લોકોને અમારે એક જ વિનંતી કે દાગીના દોઢ દાગીના પહેરીને આવો નહીં। આપણું મંદિર કેટલા વર્ષ જૂનું છે? આપણું મંદિર આ અંબાજી મંદિર આજે 450 વર્ષ જૂનું છે। અહીંયા શિવાજી દર્શન કરવા બી આવેલા અને શિવાજી મહારાજ અહીંયા બી દર્શન કરીને પછી ચઢાઈ કરતા હતા, જ્યારે બી આવડે સાહેબ શિવાજી મહારાજ દર્શન કરતા હતા। દશેરાની દિવસે જે અહીંયા અમે રથ નીકળે છે તે દરેક શેરિયાની અંદરથી નીકળે છે ને દરેક મોહલ્લાલા એટલો સ્વાગત કરે છે કે દરેક લોકો અમારે કહે કે ભાઈ અમારા મોહલ્લામાં લાવો, પણ હમણાં જ આ મેટ્રોને હિસાબે અમે બી જય માતાજી। આપણું નામ કીર્તન ગોસ્વામી છે, આપણે સુરતની જૂની અંબાજી મંદિરના મહારાજ છીએ। આ મંદિર આપણું 450 થી વધારે વર્ષ જૂનું છે તથા કહેવામાં આવે છે કે શિવાજી મહારાજ જયારે મુગલરાજ દરમિયાન ચઢાઈ કરતા હતા ત્યારે સુરત પણ આવ્યા હતા, તે દરમિયાન જયારે પણ સુરત આવતા હતા ત્યારે માતાજીના દર્શન કરવા આવતા હતા। આ મંદિરનો આપણો ઇતિહાસ છે કે પ્રેમજી ભટ્ટ નામનો વ્યક્તિ આપણે મંદિરની જે મૂર્તિ છે માતાજીની એમને એક લાકડાના બક્ષામાં લાવ્યા હતા અને ત્યાર પછી મંદિરની સ્થાપના થઈ હતી। ત્યારબાદ આઠમનો દિવસ કહેવાય છે જે નવરાત્રીનો સૌથી મહત્વનો દિવસ કહેવાય છે, ત્યાં અંબાજી મંદિરમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે માતાજીનો દર્શનનો લાભ લેવા। સવારે ચાર વાગ્યાના ભક્તો ગરબા કરે છે, માતાજીને બોલાવે છે, માતાજીના આંગણોમાં કચરો વાળે છે તથા આઠમના દિવસે આપણી સવારે 6 વાગ્યાની આરતી હોય છે અને સાંજે 7 વાગ્યાની આરતી હોય છે। તે દરમિયાન લોકો મંદિર બંધ થયા બાદ પણ ગરબા કરે છે અને માતાજીનો બોલાવો પાડે છે। દશેરા નિમિત્તે આપણા અંબાજી મંદિરની ખાસિયત છે કે આપણા મુખ્ય 4 રથ બહાર નીકળે છે, જેમાંથી એક રથ આપણો આખો ચાંદીનો બનેલ છે, તેમાં આપણા અંદર સ્વયંખંડના માતાજી છે કહેવાય છે, જે પણ આખી ચાંદીની મૂર્તિ છે, તે સ્વયંભૂ રથમાં બેસીને સુરતની જે પણ નાની મોટી શેરીઓમાં ભક્તોને આશીર્વાદનો લાભ આપે છે, તે રથમાં જોવા માટે પણ ભક્તો હજારોની સંખ્યામાં ઉપડી પડે છે તથા પોતાના આખી શેરીઓમાં ફૂલો અને હારોનો શણગાર કરે છે, રંગોળીઓ પાડે છે અને માતાજીનો શું કહેવાય સ્વાગત કરે છે। કેટલા વર્ષથી આ પરંપરા? આ પરંપરા લગભગ 70 વર્ષ રથની પરંપરા 70 વર્ષથી ચાલી આવી છે। પહેલા નાની નાની પાલખીઓ નીકળવામાં આવતી, પછી ચાંદીનો રથ બનાવવામાં આવ્યો અને પછી ચાંદીના રથમાં માતાજીને ફેરવવામાં આવે છે।